હું પણ આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ 11 ઓક્ટોબર 2023ના રોજ. સહિયર સ્ત્રી સંગઠન દ્વારા હવે અમારો સમય, અમે ડિજિટલ યુગના પંખી. ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર છે અમારા હથિયાર. કરે જો અમને કોઈ બદનામ, અમે કરીએ મુકાબલો એક જૂથ થઈ. અભી તો સફર શરૂ કિયા હૈ, ઉડાન અભી બાકી હૈ. અરે અભી તો નાપી હૈ મુઠ્ઠીભર જમીન, અભી નાપના આસમાન બાકી હૈ. 11 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કિશોર દિવસ. આંતરરાષ્ટ્રીય કિશોર દિવસની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી, જેનો મુખ્ય હેતુ કે કિશોરોને તેમના હકો અને અધિકારો પૂરા પાડવામાં મદદ કરવામાં આવે. ભારત સરકાર દ્વારા પણ આ દિશામાં જોરશોરથી કામ ચાલી રહ્યા છે, જેમાં કિશોરો માટે પણ ઘણી યોજનાઓ અમલ કરવામાં આવશે. કિશોરો સામે અસમાનતા અને સામાજિક ભેદભાવને દૂર કરવા માટે, જાગૃતિ ફેલાવવા માટેનો આ દિવસ છે. આ દિવસને વધુ વેગવંતુ અને સફળ બનાવવા માટે સહિયર સ્ત્રી સંગઠનની કિશોર જૂથ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેમાં કિશોરોને અભ્યાસનું મહત્ત્વ, તેમની કારકિર્દીનું મહત્ત્વ, તેમના ભવિષ્ય અને કારકિર્દી માટે પ્રશ્નો, જલ્દી અને જબરજસ્તીના લગ્ન, બાળ લગ્ન વગેરે જેવા સળગતા મુદ્દાને સાંસ્કૃતિક રૂપે પ્રદર્શિત કરવામાં આવ્યા. આ માટે કિશોરોએ ખૂબ મહેનત કરી સમાજ સુધારાના વિવિધ મુદ્દાઓ, જેમ કે કુપોષિત બાળકીઓનું વધતું પ્રમાણ સુધારા માટેના પ્રયાસ, બાળ લગ્ન તેમજ બાળકીઓમાં ભણતરનું મહત્વ સહિતના મુદ્દાઓ પર સંગઠનની કિશોરીઓ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો. આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય ઉદ્દેશ એ પણ હતો કે સમાજ દ્વારા કિશોરીઓ પર દબાણ ઊભું કરવામાં આવે છે, જેના કારણે તેઓ ઘરમાં પણ પોતાની લાગણી વ્યક્ત નથી કરી શકતી. ભણતર સિવાય પણ નવા વિચારોને વ્યક્ત કરવા માટે અને એક તાણમુક્ત વાતાવરણ ઊભું કરીને કિશોરોને આનંદભર્યું વાતાવરણ આપવા માટે કિશોરીઓએ તેમની લાગણીઓ એકબીજાને મુક્તપણે વ્યક્ત કરે એવું વાતાવરણ ઊભું કરીને આંતરરાષ્ટ્રીય કિશોરી દિવસની ઉજવણી કરી. આ કાર્યક્રમમાં સહિયર સ્ત્રી સંગઠનની કિશોરી જૂથની કિશોરીઓ, એક્શન એન્ડ બોય સંસ્થાની કિશોરીઓ દ્વારા બાળ લગ્નના કાયદા તેમજ તેની જાગૃતિ માટે એક નાટકની ભજવણી કરી. કાર્યક્રમમાં કિશોરીઓ દ્વારા નારીવાદી દ્રષ્ટિકોણ મુજબના ગીતો અને ગરબા રજૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મૂકબધિર કિશોરીઓએ પણ ભાગ લઈ વિવિધ પ્રવૃત્તિઓ કરીને દિવસની ઉજવણી કરી. 150 જેટલી કિશોરીઓ અને 20 જેટલા કાર્યકર હાજર રહીને કાર્યક્રમને ઉત્સાહભરે માણ્યો. આજે ઇન્ટરનેશનલ ગર્લ્સ ડેનું સેલિબ્રેશન છે, એના અંતર્ગત સ્ત્રી સખી સહિયર મંડળે અમને બોલાવેલું છે, જેમાં વિવિધ આયોજન બહુ સરસ છે. એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, નાટક, ગરબા, ડાન્સ, છોકરીઓને ઘરમાં જે ગોંધી રાખવામાં આવતી હતી હવે ફ્રીડમ એમને મળવા માંડી છે. એમાં એ ખાસ કરીને અમારા જેવી મૂકબધિર છોકરીઓને ઘરની બહાર નીકળવાની પરવાનગી હજુ આજ દિન સુધી બી મળતી નથી, અને આવા કાર્યક્રમમાં જોડાઈને અમે બહુ સારું અનુભવીએ છીએ. મારું નામ શાહ તૃષ્ણા, હું મૂકબધિર મંડળમાં ઇન્ટરપ્રિટર તરીકે જોબ કરું છું. વડોદરા સ્થિત સહિયર સ્ત્રી સંગઠન દ્વારા આજ રોજ કિશોરી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને ઇન્ટરનેશનલ ગર્લ્સ ડે તરીકે ઉજવાઈ રહ્યું છે. આશરે 500 થી 550 છોકરીઓએ ભાગ લીધો છે, અને જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા અને ડાન્સ પર્ફોમન્સ આપીએ છીએ, ગીત નાટક દ્વારા અમે અમારા હક અને અધિકારની વાતો કરી રહ્યા છીએ. ખૂબ સરસ અને આનંદ થઈ રહ્યો છે. હું મેસેજ આપીશ કે ગર્લ્સના જે રાઇટ્સ હોય એ રાઇટ્સ એમને મળવા જોઈએ, જે સમાજે નક્કી કર્યું છે એ રીતે નહીં, પણ જે ગર્લ્સને કરવું જોઈએ એ બધું જ થાય. અને જ્યારે છોકરીઓ બહાર જાય તો એમને અનકમ્ફર્ટેબલ ફીલ ના થાય, કોઈ એમને એવી નજરેથી ના જોવે, તો ખુલીને ગર્લ્સ પોતાના હક અને અધિકાર માંગી શકશે. દિવ્યા નિઝામા.